વિદ્યાર્થી મિત્રો કેમ છો? વિજય સરીજી મેશ ચેનલમાં મારા વાલા વિદ્યાર્થીઓ તમારું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. આ ચેનલ વિજય સરીજી મેશનો એક જ હેતુ છે કે આખા વર્ષ દરમિયાન તમોને ધોરણ 8 અને 9 અને 10 ગણિતમાં કોઈ પણ પ્રશ્ન છે એની મુશ્કેલી નડે તો વિજય સરીજી મેશ ચેનલને નિહાળો. તેમાં તમામ પ્રકારના દાખલાઓ છે, બને એટલી સરળતાથી ગણવાની કોશિશ કરેલ છે. છતાં પણ તમને જો કંઈ પણ એમાં સમસ્યા હોય તો તમે નીચેના કોમેન્ટ બોક્સમાં, એટલે કે મારી જે ચેનલ છે નીચે તમે કોમેન્ટ બોક્સમાં છે એમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. તો આ માટે મારી ચેનલ જે વિજય સરીજી મેશ છે એને સૌથી વધારે લાઈક કરો, શેર કરો. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પ્રથમ વખત જો મારો વિડીયો નિહાળતા હોય તો એક જ વાર પહેલી વખત તમે સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન દબાવજો, જેને કારણે મારા નવા નવા વિડીયો જે અપલોડ થશે તે તમને સૌ પ્રથમ જોવા મળશે. તો ચાલો આજે આપણે જોઈએ ધોરણ 10 સ્વાધ્યાય 5મું સમાંતર શ્રેણી એનો 5.1નો દાખલા, બીજાના પેટા દાખલાઓ. જેમ કે દાખલો પહેલો, એ બરાબર 10 અને ડી બરાબર 10. હવે તમારે ચાર પદ શોધવાના છે આ સમાંતર શ્રેણીના. તો પ્રથમ પદ શોધવા માટે, પ્રથમ પદ એટલે એને જ પ્રથમ પદ કહેવાય જે 10 છે. ત્યાર પછી બીજું પદ, આ દાખલામાં આપણે સમાંતર શ્રેણીના કુલ ચાર પદ શોધવાના છે. તો પ્રથમ પદ એ એટલે 10 આપણે આપેલ છે. બીજું પદ આપણે શોધવું હોય તો પ્રથમ પદ વત્તા ડી કરો, એટલે કે 10 વત્તા 10 બરાબર 20. ત્યાર પછી આપણે ત્રીજું પદ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો, તો બીજું પદ હોય એમાં ડી નાખો, એટલે ફરી પાછું તમને જોવા મળે બીજું પદ તમારે 20 આવ્યું, ડિફરન્સ 10 એટલે કે 30. ચોથું પદ તમારે શોધવું હોય વિદ્યાર્થી મિત્રો, તો ચોથું પદ બરાબર ત્રીજું પદ, એની આગળનું જ પદ લેવાનું, ત્રીજું પદ એમાં તમારે ડિફરન્સ ઉમેરી દેવાનો. ત્રીજું પદ તમારે એવું 30, ડિફરન્સ તમને ખબર છે 10 એટલે કે 40. તો આપને સમાંતર શ્રેણી કઈ જોવા મળી વિદ્યાર્થી મિત્રો? તમને ઉપરથી જોતા ખ્યાલ આવી જશે. તો આપને સમાંતર શ્રેણી આપ જોઈ શકો છો 10, 20, 30 અને 40. આ રીતે તમને જોવા મળશે. અહીંયા આપણે સ્વાધ્યાય 5.1 દાખલો બીજાનો પહેલો આપણે કર્યો. આ દાખલામાં આપણે સામાન્ય તફાવત 10 અને પ્રથમ પદ તમને 10 આપેલ છે, તેની પર તમારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધવાના છે. પહેલું પદ તો એ છે, એને જ આપણે પ્રથમ પદ કહીએ છીએ, એટલે એ તો મળી જશે. પછી બીજું પદ શોધવું હોય તો એને આગળના પદમાં ડી ઉમેરો. ત્રીજું પદ શોધવું હોય તો એને આગળના પદમાં ડી ઉમેરો. જે જે પદ શોધવું હોય તેને આગળના પદમાં તમે ડિફરન્સ ડી ઉમેરશો સામાન્ય તફાવત, એટલે તમને તે પદ જોવા મળશે. તો આપેલ સમાંતર શ્રેણી 10, 20, 30, 40, 50 એવી રીતે તમને જોવા મળશે. આ હતો સ્વાધ્યાય 5.1 દાખલો બીજાનો પહેલો. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 2. આપ આ દાખલો નિહાળો તે માટે આપણે જ્યારે સૌપ્રથમ આ દાખલો જોઈએ ત્યારે આપને એ બરાબર -2 આપેલ છે. તો પ્રથમ પદ તમને મળેલ છે -2. હવે આપણે જોઈ શકો છો કે પ્રથમ પદ છે અહીંયા -2 છે, એમાં ડિફરન્સ 0 નાખીએ તો જવાબ આવશે -2. ત્રીજું પદ શોધવું હોય તો બીજું પદ તમારી પાસે આવેલ છે -2, એમાં ડિફરન્સ 0 નાખો એટલે આવશે -2. ત્રીજું પદ તમે જોઈ શકો છો કે -2, એમાં ડિફરન્સ 0 ઉમેરશો તો જવાબ આવશે -2. આ સમાંતર શ્રેણી કઈ બેની વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપેલ છે આપણે કયા પ્રકારની બેની? -2, -2, -2, -2 આ પ્રકારની સમાંતર શ્રેણી બનેલ છે. આ આપણે જોયો દાખલો બીજો, એનો દાખલો બીજો હતો સ્વાધ્યાય 5.1 સમાંતર શ્રેણી ધોરણ 10 દાખલા બીજાનો પહેલો દાખલો આપણે આગળ ગણ્યો. અહીંયા આપણે જે જોઈ રહ્યા છીએ તે દાખલો બીજો છે. હવે આપણે દાખલો ત્રીજો જોશું.